गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 गणित विषय चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण खूब अगत्यनु चैप्टर छे। द्विचल सुरेख समीकरण द्विचल द्वि एटले बे चल एटले बे चल होय तेवा सुरेख समीकरण। सुरेख एटले के जे समीकरण नो एक ज घात होय तेने सुरेख समीकरण कहेवाय छे। तो अपनी पास द्विचल सुरेख समीकरण व्यापक स्वरूप जो है तो एक्स प्लस बीवाय प्लस सी बराबर जीरो, जेमा एक्स अने वाय बे चल छे, ए अने बी तेना सहगुणक छे, सी अचर पद छे, ज्या ए स्क्वेर प्लस बी स्क्वेर डज नॉट इक्वल टू जीरो। एनो मतलब ए थाय के आ बन्ने समीकरण नी अंदर के जेमा ए एक्स प्लस बीवाय प्लस सी बराबर जीरो छे तेनी अंदर आपणे ए अने बी एक साथे जीरो होवा जोईए नहीं। द्विचल सुरेख समीकरण युग्मने एक पण उकेल न होय तो ते समीकरण सुसंगत नथी तेम कहेवाय। एक पण उकेल न होय तो सुसंगत नथी तेम कहेवाय, तेने उकेल होय तो समीकरण सुसंगत छे तेम कहेवाय। एक पण उकेल न होय तो सुसंगत नथी अने उकेल होय तो सुसंगत छे तेम कहेवाय। जो बन्ने समीकरण आपणने सरखा आप्या होय, आपणने बे समीकरण आप्या होय, बन्ने समीकरण समान होय, तेने अनंत भिन्न उकेलो छे तेम कहेवाय। आवा समीकरणों अवलंबी समीकरणों कहेवाय छे अने अवलंबी समीकरणों हमेशा सुसंगत होय ज छे। थोड़ी थियरी याद राखवानी छे आपणे। बीजुं खास अगत्यनुं, बे रेखाओ आपणे आपी होय, बे रेखाओ एक ज बिंदुमां छेदे तो तेने अनन्य उकेल मळे, तेनो उकेल अनन्य होय अने समीकरण सुसंगत कहेवाय। समांतर रेखा होय, समांतर एटले एक बीजाने छेदती न होय तो तेमना समीकरणों उकेल शक्य नथी अने ते समीकरण सुसंगत नथी। संपाति रेखा होय, आ समीकरण संपाति एटले एक ज रेखा होय, बन्ने रेखा एक ज रेखामांथी पसार थती होय, संपाति रेखा कहेवाय, तेना उकेल अनंत उकेल कहेवाय, सुसंगत पण कही शकाय अने अवलंबी पण कहेवाय। आ रीते आपणे जो समीकरणो आपणने आप्या होय, ए वन एक्स प्लस बी वन वाय प्लस सी वन बराबर जीरो, बीजू समीकरण ए टू एक्स प्लस बी टू वाय प्लस सी टू बराबर जीरो आप्यू होय, तो छेदती रेखाओ होय तो एना माटे शरत छे ए वन छेदमां ए टू डज नॉट इक्वल टू बी वन छेदमां बी टू। એટલે આ બંને સરખું ન હોય તો બંને રેખાઓ એકબીજાને છેદતી હોય એટલે કે તેનો ઉકેલ અનન્ય કહેવાય। સંપાતી રેખા માટે, સંપાતી રેખા માટે શરત છે એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ બરાબર સી વન છેદમાં સી ટુ, ત્રણે ત્રણ સરખું હોય, ત્રણે ત્રણ સરખું હોય તો તેને સંપાતી રેખાઓ કહેવાય। સંપાતી રેખા એટલે એક જ રેખા, બંને રેખાઓ એક જ રેખામાંથી પસાર થાય તેને સંપાતી રેખા કહેવાય। ત્રીજું સમાંતર હોય, સમાંતર ક્યારે કહેવાય તો એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ હોય, અથવા એ વન છેદમાં એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ સી વન છેદમાં સી ટુ। આ શરત આપણે આપી હોય તો આ શરતમાં આપણને રેખાઓ સમાંતર રેખા છે તેમ કહેવાય। એટલે આ ખાસ અગત્યની થિયરી છે, એ યાદ રાખવાની છે। તો સદી 3.1 આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી। ધારો કે આફતાબની ઉંમર 1 વર્ષ લઈએ, પુત્રીની દીકરીની ઉંમર 7 વર્ષ લઈએ। 7 વર્ષ પહેલા કીધું એટલે બંનેમાં 7-7 માઇનસ કરીએ, પછી 3 વર્ષ પછી કીધું છે, 3 વર્ષ પછી કીધું એટલે બંનેમાં 3-3 પ્લસ કરવાના। તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં કીધું 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી, એટલે કે પુત્રી કરતાં 7 ગણી હતી, એટલે એક્સ માઇનસ 7 બરાબર 7 કાઉન્સમાં વાય ઓછા 7 થશે। તો અહીંયા કાઉન્સ છોડીએ તો 7y માઇનસ 49, એક્સ માઇનસ 7y વત્તા 49 માઇનસ 7 બરાબર 0, તો પહેલું સમીકરણ મળશે આપણને એક્સ ઓછા 7y વત્તા 42 બરાબર 0। પછી પુત્રીમાં પાછું બીજું સમીકરણ જે કીધું છે આપણને, 3 વર્ષ પછી તારી ઉંમર મારી ઉંમરથી અહીંયા આપણે પુત્રીમાં 3 વડે ગુણવાના છે પાછા, કેમ કે
ત્રણ વર્ષ પછી આપણને ત્રણ ગણી ઉંમર કીધી છે, તો એક્સ વત્તા ત્રણ બરાબર ત્રણ, વાય વત્તા ત્રણ, એક્સ વત્તા ત્રણ બરાબર ત્રણ વાય વત્તા નવ. આ બાજુ લઈએ એક્સ વત્તા ત્રણ ઓછા ત્રણ વાય ઓછા નવ બરાબર ઝીરો, એક્સ ઓછા ત્રણ વાય ઓછા છ બરાબર ઝીરો. બંને સમીકરણ આપણે આપ્યા છે, આ બંને સમીકરણ મેળવ્યા એને આપણે બેઝિકની રીત કહેશું. આપણે હવે આલેખની રીતમાં જોઈએ, તો આલેખની રીતમાં આપણે પહેલું સમીકરણ લઈએ, એક્સ ઓછા સાત વાય વત્તા બેતાલીસ બરાબર ઝીરો, જેમાં આપણે વાયને કોમન કાઢીએ છીએ, વાયને કરતા બનાવીએ, તો એક્સ વત્તા બેતાલીસ છેદમાં સાત. વાયને કરતા બનાવ્યા છે તો એક્સ ધરવાના, કે એક્સની કિંમત ઝીરો લઈએ, તો અહીંયા આપણે ઝીરો વત્તા બેતાલીસ ભાગ્યા સાત એટલે છ આવે છે. એક્સની કિંમત સાત લઈએ તો વાયની કિંમત સાત આવે છે. એક્સની જગ્યાએ માઇનસ સાત પાંત્રીસ લઈએ તો વાયની કિંમત અગિયાર આવે છે. એક્સ માઇનસ સાત લઈએ તો વાય પાંચ આવે છે. આને આપણે આલેખમાં દર્શાવવાનું છે. પછી એ પ્રમાણે બીજું સમીકરણ જે છે, એક્સ ઓછા ત્રણ વાય ઓછા છ બરાબર ઝીરો, એક્સને કરતા બનાવી અહીંયા આપણે ત્રણ વાય વત્તા છ, તો અહીંયા આપણે વાયને ધારવાના, વાય ઝીરો લઈએ તો અહીંયા ઝીરો ગુણ્યા ત્રણ ઝીરો વત્તા છ એટલે છ આવશે. વાય એક લઈએ તો અહીંયા નવ આવશે એક્સ, વાય બે લઈએ તો એક્સ આવશે બાર. એટલે આ પ્રમાણે આપણે આને પણ આલેખમાં દર્શાવવાનું છે, તો આને કહેશું આપણે આલેખની રીત. એ પ્રમાણે બીજામાં ક્રિકેટની ટીમના શિક્ષક 3900માં 3 બેટ અને 6 દડા લે છે. તો ધારીએ આપણે એક બેટની કિંમત એક્સ રૂપિયા અને દડાની કિંમત વાય રૂપિયા, 3 બેટ છેલ્લે 3x, 6 દડા છેલ્લે 6y, બંનેની કુલ કિંમત 3900. 3x વત્તા 6y બરાબર 3900. 3 કોમન કાઢીએ એટલે એક્સ વત્તા 2y બરાબર 1300. એટલે આપણે પહેલું સમીકરણ મળ્યું, એક્સ વત્તા 2y બરાબર 1300. પછી આગળ આપણને કીધું છે, એક બેટ અને 3 દડા 1300માં લે છે. એક બેટ એટલે એક્સ વત્તા 3 દડા એટલે 3y બરાબર 1300. સમીકરણ 2. આ થઈ બેઝિક સ્વરૂપ. ભૌમિતિક સ્વરૂપમાં આપણે પેલાની જેમ જ આપણે એક્સ અથવા વાયને કરતા બનાવીએ, વાયને કરતા બનાવીએ છીએ, તો માઇનસ એક્સ વત્તા 1300 ભાગ્યા 2, તો અહીંયા આપણે એક્સની કિંમત 0 લઈએ તો વાય 650 આવે છે. એક્સની કિંમત 1300 લઈએ તો વાય 0 આવે છે. એક્સની કિંમત 100 લઈએ તો વાય 600 આવે છે. એ પ્રમાણે અહીંયા આપણે બીજા સમીકરણમાં એક્સ વત્તા 3y બરાબર 1300, વાયને કરતા બનાવીએ તો માઇનસ એક્સ વત્તા 1300 છેદમાં 3, એક્સની કિંમત 400 લઈએ તો વાય 300 આવે છે. એક્સની કિંમત 100 લઈએ તો વાય 400 આવે છે. એક્સ 1000 મૂકીએ તો અહીંયા વાય 100 આવે છે. આ બંનેને આપણે આ લેખમાં દર્શાવી શકાય. એ પણ દાખલા નંબર 3માં 2 કિલોગ્રામ સફરજન 1 કિલોગ્રામ દ્રાક્ષ છે. તો ધારીએ આપણે 1 કિલોગ્રામ સફરજનની કિંમત એક્સ રૂપિયા, 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત વાય રૂપિયા. તો 2 કિલોગ્રામ સફરજન અને 2x, 1 કિલોગ્રામ દ્રાક્ષ વાય બરાબર 160. 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ એની કિંમત 300 રૂપિયા, એટલે 4x વત્તા 2y બરાબર 300. આમાંથી 2 કોમન કરાવ્યો તો કોમન પણ કાઢી શકાય. આ થયું બેઝિક સ્વરૂપ, આલેખની રીત. પહેલું સમીકરણ 2x વત્તા વાય 160 છે, તો વાયને કરતા બનાવીએ તો માઇનસ 2x વત્તા 160, એક્સ ધારવાનો આપણે. એક્સ 50 ધારીએ તો વાય 60, એક્સ 40 તો વાય 80, એક્સ 30 તો વાય 100. બીજા સમીકરણમાં 2x વત્તા વાય બરાબર 150 છે, તો વાયને કરતા બનાવીએ તો 2x આ બાજુ આવશે, માઇનસ 2x વત્તા 150, એક્સ 50 તો વાય 50, એક્સ 30 તો વાય 90, એક્સ 25 તો વાય 100. એટલે આ પ્રમાણે તેને આલેખમાં દર્શાવી શકાય. હવે એ પ્રમાણે 3.2માં છે પ્રશ્ન 1. આપણે સમીકરણ બનાવવાનું છે અને તેનો ઉકેલ આલેખની રીતે શોધવાનો છે. આમાં પણ આલેખની જરૂર પડશે. આપણે છોકરાઓની સંખ્યા આપણને આપી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગણિતના ઉપક્રમ સ્પર્ધામાં ભાગ લે છે. છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય છે. છોકરાઓને આપણે જોઈએ તો કેટલી છોકરાઓ અને છોકરીઓ છે, છોકરાની સંખ્યા એક્સ, છોકરીઓની સંખ્યા વાય લઈએ.
कुल विद्यार्थीओनी संख्या दस, अहीं आपके कुल विद्यार्थीओ आपणे पासे दस विद्यार्थीओ छे, छोकरीओनी संख्या અહીંયા એ પૂછે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા ચાર વધારે છે, એટલે કે વાય બરાબર એક્સ વત્તા ચાર, એટલે વાય માઇનસ એક્સ બરાબર ચાર, એટલે માઇનસ એક્સ વત્તા વાય બરાબર ચાર. એટલે આ પ્રમાણે બે સમીકરણ મળે. પહેલું સમીકરણ છે એક્સ વત્તા વાય બરાબર દસ, બીજું છે માઇનસ એક્સ વત્તા વાય બરાબર ચાર. તો પહેલાં સમીકરણ પરથી આપણે વાયને કરતા બનાવીએ તો માઇનસ એક્સ વત્તા દસ, તો આપણે અહીંયા એક્સ ધારીએ છ તો વાય ચાર આવે છે, એક્સ ચાર તો વાય છ આવે છે, એક્સ પાંચ તો વાય પાંચ આવે છે. બીજા સમીકરણમાં આપણે ધારીએ છીએ વાય બરાબર એક્સ વત્તા ચાર, એક્સ ઝીરો તો વાય ચાર આવે છે, એક્સ એક તો વાય પાંચ આવે છે, એક્સ બે તો વાય છ આવે છે. આ પ્રમાણે આપણને બે મૂલ્યો મળે છે જેને આપણે આલેખમાં દર્શાવવાનું છે. પછી આપણને પાંચ પેન્સિલ અને સાત પેન, તો ધારીએ આપણે ધારો કે પેન્સિલની કિંમત એક્સ રૂપિયા, પેનની કિંમત વાય રૂપિયા, પાંચ પેન્સિલ અને સાત પેન છે તો પાંચ એક્સ વત્તા સાત વાય બરાબર પચાસ, સાત પેન્સિલ અને પાંચ પેન છે તો સાત એક્સ વત્તા પાંચ વાય બરાબર છેતાલીસ. આ પ્રમાણે બે સમીકરણ મળે છે. પહેલા સમીકરણમાં આપણે જોઈએ તો વાયને કરતા બનાવીએ તો માઇનસ પાંચ એક્સ વત્તા પચાસ છેદમાં સાત, એક્સ દસ લઈએ તો વાય ઝીરો, એક્સ ત્રણ લઈએ તો વાય પાંચ, એક્સ માઇનસ ચાર લઈએ તો વાય દસ. બીજા સમીકરણમાં સાત એક્સ વત્તા પાંચ વાય બરાબર છેતાલીસ છે તો વાયને કરતા બનાવીએ તો વાય માઇનસ સાત એક્સ વત્તા છેતાલીસ છેદમાં પાંચ, એક્સ આઠ લઈએ તો વાય માઇનસ બે, એક્સ ત્રણ લઈએ તો વાય પાંચ, એક્સ માઇનસ બે લઈએ તો વાય બાર આવે છે. આ પ્રમાણે તેને આલેખમાં દર્શાવી શકાય. હવે જે રીત આલેખની છે તેને આપણે આલેખ પોથીમાં દર્શાવવાનું છે. આલેખ પોથી વિકાસની બને ત્યાં સુધી લાવવાની છે. જો તમારી પાસે કોઈ પડી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને આલેખ જો અત્યારે તમને ન ફાવતા હોય તો કોઈ વાંધો નહીં, આપણે સ્કૂલ તાજ ચાલુ થાય ત્યારે આપણે આલેખ બોર્ડ પર ગણાવીશું. અત્યારે આ મૂલ્ય સમજી લેજો. હવે પ્રશ્ન બે, સમીકરણ યુગમાં બનતી રેખાઓ એક બિંદુમાં છે કે એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતી છે તે આપણે બતાવવાનું છે. તો આપણે આગળ થિયરી જોઈ હતી તે પ્રમાણે તો બે સમીકરણ આપણે આપ્યા છે, પાંચ એક્સ ઓછા ચાર વાય વત્તા આઠ બરાબર ઝીરો, સાત એક્સ વત્તા છ વાય માઇનસ નવ બરાબર ઝીરો. તો અહીંયા એ વન એક્સ વત્તા બી વન વાય વત્તા સી વન સાથે સરખાવીએ તો એ વન બરાબર પાંચ, બી વન બરાબર માઇનસ ચાર, સી વન બરાબર આઠ. એ પ્રમાણે એ ટુ બરાબર સાત, બી ટુ છ, સી ટુ માઇનસ નવ. તો એ વન છેદમાં એ ટુ એટલે પાંચના છેદમાં સાત, બી વન છેદમાં બી ટુ માઇનસ ચાર છેદમાં છ, બંને સરખા આવતા નથી. સરખા આવતા નથી માટે તેઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે. આપણે જે શરત તમને કીધી હતી એ પ્રમાણે છે. એ પ્રમાણે બીજામાં નવ એક્સ વત્તા ત્રણ વાય વત્તા બાર છે, અઢાર એક્સ વત્તા છ વાય વત્તા ચોવીસ છે. તો એ વન બરાબર નવ, બી વન બરાબર ત્રણ, સી વન બરાબર બાર, એ ટુ અઢાર, બી ટુ છ, સી ટુ ચોવીસ. એ વન છેદમાં એ ટુ, નવ છેદમાં અઢાર એટલે એકના છેદમાં બે આવશે, નવ દુ અઢાર. બી વન છેદમાં બી ટુ, ત્રણના છેદમાં છ એટલે એકના છેદમાં બે. સી વન છેદમાં સી ટુ, બારના છેદમાં ચોવીસ એટલે એકના છેદમાં બે. અહીંયા ત્રણે ત્રણ મૂલ્ય સરખા આવે છે, ત્રણે ત્રણ મૂલ્ય સરખા આવે છે માટે તેઓ સંપાતિ રેખાઓ છે તેમ કહેવાય. એક જ રેખા દર્શાવે છે. અહીંયા ત્રીજા દાખલામાં છ એક્સ ઓછા ત્રણ વાય વત્તા દસ બરાબર ઝીરો એટલે એ વન છ, બી વન માઇનસ ત્રણ, સી વન દસ. બીજું સમીકરણ છે ટુ એક્સ માઇનસ વાય વત્તા નવ બરાબર ઝીરો, એ ટુ અહીંયા બે આવશે, બી ટુ માઇનસ એક અને સી ટુ નવ. એ વન છેદમાં એ ટુ બરાબર છના છેદમાં બે બરાબર ત્રણ, બી વન છેદમાં બી ટુ પણ ત્રણ આવે છે, સી વન છેદમાં સી ટુ દસ છેદમાં નવ. અહીંયા પહેલાં બે મૂલ્યો સરખા આવે છે, ત્રીજું મૂલ્ય અલગ આવે છે. તો આ રેખાઓ પરસ્પર છેદતી નથી માટે તેનો ઉકેલ ગણ મળશે નહીં, અને તેનો ઉકેલ ગણ થશે ખાલી, સમાંતર રેખાઓ છે તેમ કહેવાય.
पछी प्रश्न त्रण में सुसंगत छे के नहीं बतावानो छे। अहींया बे समीकरण आप्या छे आगळनी जेम ज त्रणे सत्ता बे वाय ओछा पांच बराबर जीरो, तो ए वन त्रण, बी वन बे, सी वन माइनस पांच। बीजू समीकरण टू एक्स माइनस त्रण वाय बराबर सात छे, तो ए टू बे, बी टू माइनस त्रण, सी टू माइनस सात। ए वन छेद में ए टू त्रणना छेद में बे, बी वन छेद में बी टू माइनस बे छेद में त्रण, सी वन छेद में सी टू पांच छेद में सात। अहीं पण वधु अलग अलग आवे छे माटे तेनो अनन्य उकेल छे, तेथे सुसंगत कहेवाय। बीजा में पण बे समीकरण टू एक्स माइनस थ्री वाय बराबर आठ छे, ए वन बे, बी वन माइनस त्रण, सी वन माइनस आठ। बीजू समीकरण चार एक्स ओछा छ वाय ओछा नौ बराबर जीरो, ए टू चार, बी टू माइनस छ, सी टू माइनस नौ। ए वन छेद में ए टू बराबर एकना छेद में बे, बी वन छेद में बी टू बराबर एकना छेद में बे आवे छे, सी वन छेद में सी टू आठना छेद में नौ। पहलू बे सरखू, ए वन छेद में ए टू बराबर बी वन छेद में बी टू, पण डज नॉट इक्वल टू सी वन छेद में सी टू, माटे आ उकेल सुसंगत नहीं, समांतर रेखा कहवाय। आम पण ते प्रमाणे ज आवशे, त्रणे त्रण सरखू आवे छे आमां, तो आमां आलेखनी रेखाओ छे, माटे अनंत उकेल मळे सुसंगत थाय। चलो पांचमा जोईए एक वार, चारना छेदमां त्रण एक्स वत्ता बे वाय बराबर आठ, तो अहीं आपणे जोईए आठना बाजू लई लेवाना एटले माइनस आठ थशे, ए वन बराबर चारना छेदमां त्रण, बी वन बे, सी वन माइनस आठ। बारने आ बाजू लई लीए माइनस बार, ए टू बे, बी टू त्रण, सी टू माइनस बार, ए वन छेद में ए टू, चारना छेद में त्रण छेद में बे एटले बेना छेद में त्रण, बी वन छेद में बी टू, ए पण बेना छेद में त्रण, सी वन छेद में सी टू, ए पण बेना छेद में त्रण मळे छे। त्रणे त्रण एक सरखा होवाथी आ रेखाओ संपाती रेखाओ छे तेम कहेवाय, तेनो उकेल पण अनन्य उकेल छे अने सुसंगत छे कहेवाय। चार ने पांच बंने सरखा छे। प्रश्न चार, सुसंगत छे के सुसंगत नथी ते छे एमां भौमितिक रीते शोधवानुं छे। एक्स वत्ता वाय बराबर पांच, तो ए वन बराबर एक, बी वन बराबर एक, सी वन बराबर माइनस पांच। टू एक्स वत्ता टू वाय बराबर दस, दस ने आ बाजू लई जाइए माइनस दस, ए टू बराबर बे, बी टू बे, सी टू माइनस दस। ए वन छेद में ए टू एकना छेद में बे, बी वन छेद में बी टू पण एकना छेद में बे, सी वन छेद में सी टू ए पण एकना छेद में बे। आ रेखाओ संपाती रेखाओ दर्शावे छे, एक ज रेखा दर्शावे छे, माटे सुसंगत छे। हवे तेने भौमितिक रीते दर्शावानुं छे आपणे, तो आपणे जोईए तो आगळ प्रमाणे पहेलुं समीकरण एक्स वत्ता वाय बराबर पांच छे, वाय ने करता बनावीए तो माइनस एक्स वत्ता पांच, तो ये एक्स की किंमत धारीए आपणे, एक्स जीरो लखीए तो वाय आपणे पांच मळे, एक्स पांच लखीए तो वाय जीरो मळे, एक्स बे लखीए तो वाय त्रण मळे। ए प्रमाणे बीजा समीकरण में टू एक्स वत्ता टू वाय बराबर दस छे, तो अहीं आपणे वाय करता बनावीए तो माइनस एक्स वत्ता पांच, एक्स बे लखीए तो वाय त्रण मळे, एक्स जीरो लखीए तो वाय पांच मळे छे, अने एक्स पांच लखीए तो वाय जीरो मळे छे। आ प्रमाणे बीजा दाखलामां पण बे समीकरण छे, એમાં પણ આપણે એ વન છેદમાં એ ટુ, બી વન છેદમાં બી ટુ, સી વન છેદમાં સી ટુ શોધવાનું છે, તો અહીંયા આપણને એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ સરખું મળે છે, પણ સી વન છેદમાં સી ટુ સરખું આવતું નથી, માટે તેનો ઉકેલ મળશે નહીં, સુસંગત નથી એટલે ભૌમિતિક રીતે દર્શાવી શકાય નહીં। ત્રીજામાં ટુ એક્સ વત્તા વાય માઇનસ છ બરાબર ઝીરો, તો એમાં માઇનસ છ ને આપણે એ વન બરાબર બે લઈએ, બી વન એક લઈએ, સી વન માઇનસ છ, એ ટુ બરાબર ચાર, બી ટુ માઇનસ બે, સી ટુ માઇનસ ચાર, તો એ વન છેદમાં એ ટુ એકના છેદમાં બે મળે, બી વન છેદમાં બી ટુ માઇનસ એક છેદમાં બે મળે, સી વન છેદમાં સી ટુ ત્રણના છેદમાં બે મળે, બધું આપણને અલગ અલગ મળે છે માટે તેનો એક જ ઉકેલ મળે, ઉકેલ મળે છે સુસંગત છે, તો આપણે આગળ ભૌમિતિક રીત કરવાની। જેમાં પહેલું સમીકરણ છે ટુ એક્સ વત્તા વાય માઇનસ છ બરાબર ઝીરો, જેમાં વાયને કરતા બનાવીએ તો માઇનસ ટુ એક્સ વત્તા છ, તો એક્સની કિંમત ઝીરો તો વાય છ, એક્સ ત્રણ તો વાય ઝીરો, એક્સ બે તો વાય બે,
बीजा समीकरण में वाय ने करता बनाए तो वाय बराबर टू एक्स माइनस टू एक्स जीरो वाय माइनस बे एक्स एक वाय जीरो एक्स बे वाय बे आ प्रमाण अपने भौमितिक रीते दर्शाई शकाये आलेख में दर्शाई शकाय। दाखला नंबर चार में बे समीकरण है यम ए वन छेद में ए टू बी वन छेद में बी टू सी वन छेद में सी टू शोधीए पहलू बने सरखू आए सी वन छेद में सी टू सरखू आत नहीं उकेल शक्य नहीं। दाखला नंबर पांच अगत्य लंबचोरस बगीचा की अर्ध परिमिति 36 मीटर लंबचोरस है तो धारी आप धारो कि लंबाई बराबर वाय मीटर पहोड़ाई बराबर एक्स मीटर पछी लिखू लंबाई तेनी पहोड़ाई करता चार मीटर वधु छे लंबाई एटले वाय पहोड़ाई एटले एक्स करता चार मीटर वधु एटले वाय बराबर एक्स करता चार एटले वाय माइनस एक्स बराबर चार थाय। अर्ध परिमिति 36 मीटर छे लंबचोरसनी परिमितिनुं सूत्र बे कौंसमां लंबाई वत्ता पहोड़ाई अर्ध परिमिति एटले भाग्या बे करीए एटले आपणे एनी अर्ध परिमिति मळे भाग्या बे करी नाखवा एटले बे बे केन्सल 36 बराबर वाय वत्ता एक्स एट वाय बराबर माइनस एक्स वत्ता 36 मळे आ समीकरण लीधु। समीकरण एक अने बे परथी आपणे वाय माइनस एक्स बराबर माइनस बराबर चार छे एमां वायनी जग्याए माइनस एक्स वत्ता 36 मूकीए तो माइनस एक्स वत्ता 36 माइनस एक्स बराबर चार माइनस एक्स माइनस एक्स एट माइनस बे एक्स 36 ने आ बाजू लावी एटले 4 ओछा 36 एटले माइनस 32 माइनस माइनस प्लस थी जाए एटले एक्स 16 मळे। एक्स की किंमत पाछी आमां मूकी दी अहींया तो वाय बराबर माइनस एक्स वत्ता 36 छे आ मूकीए आपणे तो माइनस 16 वत्ता 36 एटले 20 એટલે લંબચોરસની પહોળાઈ 16 મીટર થશે લંબાઈ થશે 20 મીટર। પ્રશ્ન 6 સમીકરણ છે 2x + 3y - 8 = 0 બીજું સમીકરણ લખવાનું છે જે આપણને નીચે પ્રમાણે આપેલું છે તે તો સૌથી પહેલા આપણે a1 = 2 લખીએ અને પછી b1 3 લખીએ c1 - 8 બીજું સમીકરણ આપણે ખબર નથી શોધવાનું છે તો એ સમીકરણ ધારીએ એ ટુ એક્સ વત્તા બી ટુ વાય વત્તા સી ટુ બરાબર 0। પહેલું છેદતી રેખા હોય તો આ છેદતી રેખાની શરત આપણી પાસે છે એ વન છેદમાં એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ એ વન 2 છે છેદમાં એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન 3 છે છેદમાં બી ટુ એ ટુ આપણે 5 લઈએ બી ટુ 2 લઈએ અને સી ટુ માઇનસ 5 લઈએ એ કોઈપણ સંખ્યા લખી શકાય પણ 2 લખવાની નહીં તો માટે માંગેલું સમીકરણ 5x વત્તા 2y ઓછા 5 બરાબર 0 તરીકે દર્શાવી શકાય। સમાંતર રેખાની શરત તો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 પણ ડઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 તો કોઈપણ રેખા દર્શાવી શકાય આપેલા સમીકરણ જેવી હોવી જોઈએ પણ અચળ પદ અલગ હોવું જોઈએ એટલે 2x વત્તા 3y ઓછા 12 બરાબર 0 2x છે 3y છે પણ અચળ પદ અલગ હોવું જોઈએ સમાંતર રેખામાં। સંપાતી રેખા સંપાતી રેખામાં જોઈએ આપણે તો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 બધું સરખું હોવું જોઈએ તો આનંદ ઉકેલ મળે તો જે આપણને સમીકરણ આપ્યું છે તે જ સમીકરણ બેઠું લખવાનું છે એટલે બીજી રેખા આપણે જોઈએ તો આપેલા સમીકરણને 2 વડે ગુણી દેવાનું 2 × 4x 3 × 6y ઓછા 8 × 16 બરાબર 0 હોઈ શકે। પ્રશ્ન 7 એક્સ ઓછા વાય વત્તા 1 બરાબર 0 અને 3x વત્તા 2y ઓછા 12 બરાબર 0 બે સમીકરણ આપ્યા છે આ રેખાઓ એક્સ અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવવાના છે તો આપણી પાસે સમીકરણ છે એક્સ ઓછા વાય વત્તા 1 બરાબર 0 વાયને કરતાં બનાવીએ તો એક્સ વત્તા 1 થાય એક્સ બરાબર 2 લઈએ તો વાય 3 મળે એક્સ માઇનસ 1 લઈએ તો વાય 0 મળે એક્સ 3 લઈએ તો વાય 4 મળે। બીજું સમીકરણ 3x વત્તા 2y ઓછા 12 બરાબર 0 છે અહીંયા વાયને કરતાં બનાવીએ તો માઇનસ 3x વત્તા 12 છેદમાં 2 એક્સ 2 લઈએ તો વાય 3 મળે એક્સ 4 લઈએ તો વાય 0 મળે એક્સ 0 લઈએ તો વાય 6 મળે।
એટલે આ પ્રમાણે આપણને બે સમીકરણની કિંમત આપણને મળે છે. તેને આપણે આલેખમાં દર્શાવીએ છીએ તો અહીંયા આપણને ત્રિકોણ બને છે, અહીંયા ત્રિકોણ બને છે. તો આપણે પહેલું જોઈએ, શિરોબિંદુ લઈએ તો અહીંયા -1, 0 યામ, બીજો યામ લઈએ અહીંયા 4, 0, અને ત્રીજો યામ લઈએ અહીંયા 2, 3. ત્રિકોણના શિરોબિંદુના યામ આપણે શોધવાના છે. આ રીતે આપણને મળે છે.